કોઈ કલ્પના પણ કરી શકે કે ગાયો ભેંસો ચરાવતા પશુપાલકો અને માલધારીઓ પણ લોન મેળવવા ઓનલાઈન એપ્લિકેશન કરી શકે? નહીં ને. કોઈ કલ્પના પણ કરી શકે કે આપણા ગોપાલકોને એક એવું ઓનલાઈન પ્લેટફોર્મ મળે જે પ્લેટફોર્મથી ગોપાલકોને તેમની જરૂરિયાત મુજબની લોન ટૂંકા ગાળામાં મળી જાય? નવાઈ લાગી ને. પણ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આવી અનેક કલ્પના અને વિચારોને સંકલ્પ બનાવીને મૂર્તિમંત કરી રહ્યું છે ગુજરાત સરકારના જાહેર સાહસો પૈકીનું એક, ગોપાલક વિકાસ નિગમ. ગોપાલકના ઉદ્ધાર માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તેમજ આ વિભાગ સાથે સંકળાયેલા રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ ઈશ્વરભાઈ પરમાર અને વાસણભાઈ આહિરે કાર્ય પદ્ધતિમાં સરળીકરણ આવે તે માટે હંમેશા પ્રતિબદ્ધતા દર્શાવી છે, જેથી ગોપાલકોને આર્થિક રીતે સદ્ધર કરવા ગુજરાત ગોપાલક વિકાસ નિગમે હાથ ધર્યું છે ઉત્કૃષ્ટ અભિયાન, જે અંતર્ગત ગોપાલકોને ગુજરાત સરકાર તથા રાષ્ટ્રીય પછાત વર્ગ નાણાં અને વિકાસ નિગમ એનબીસી એફડીસીની સીધી ધિરાણ યોજના હેઠળ અપાતા ધિરાણની પ્રક્રિયા કરી દેવાઈ છે એકદમ સરળ. એમ કહીએ કે ગોપાલકોને પહેલાના સમયમાં ધિરાણ માટે 6-7 મહિના કાકડોળે રાહ જોવી પડતી હતી. તે લોન મળવી હવે સાવ સરળ બની ગઈ છે. એકદમ સરળ ઓનલાઈન પ્રક્રિયા થકી હવે ગોપાલકોને માત્ર એકાદ મહિનાના ટૂંકા ગાળામાં જ લોન મળવી શક્ય બનશે. પહેલા ગોપાલકો માટે ધિરાણ મેળવવું શક્ય તો હતું, પરંતુ અખબારમાં જાહેરાત પ્રસિદ્ધ થયા બાદ અરજી ફોર્મ મેળવવું, આધાર પુરાવા એકત્રિત કરીને ચકાસણી કરાવવા સહિત અનેક તબક્કાઓમાંથી ધિરાણની અરજી પસાર થતી, જેથી લોન મેળવવાની પ્રક્રિયા જટિલ બની જતી હતી. ગોપાલકો માટે ધિરાણ લેવાની પ્રક્રિયાની લાંબી કાર્યપ્રણાલીના કારણે ગોપાલકોને અનેક વખત કચેરીએ જવું પડતું હતું, જેથી સમય અને નાણાં બંનેનો વ્યય થતો હતો. પરંતુ હવે નવી ઓનલાઈન પદ્ધતિથી ગોપાલકો માટે લોન કે ધિરાણ મેળવવાની પ્રક્રિયા એકદમ સરળ બની છે. ggdc.apphost.in આ વેબસાઇટ ગોપાલકોના જીવનમાં આર્થિક રીતે આમૂલ પરિવર્તન લાવનારી બનવાની છે. એમ કહીએ કે હવે ગણતરીના સમયમાં જ ગોપાલકો તેમના વિવિધ આશયો મુજબનું ધિરાણ એક ક્લિકથી જ મેળવશે. ગોપાલકો આ વેબસાઇટ થકી લોન લેવા માટેની એકદમ સરળ પ્રક્રિયાને અનુસરીને ખૂબ જ ઝડપથી ટૂંકા ગાળામાં ધિરાણ મેળવી શકશે. ગુજરાત સરકાર પશુપાલકો અને માલધારીઓનું હિત હંમેશા વિચારી રહી છે, પરંતુ તેમાં થતા વિલંબને દૂર કરીને રાજ્ય સરકારે સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન બનાવીને માલધારીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરી છે. ખુશીની વાત તો એ છે કે ઓનલાઈન ધિરાણ માટે અત્યાર સુધીમાં 18 ગોપાલકોની અરજી પણ આવી ચૂકી છે, ત્યારે ગુજરાતના તમામ ગોપાલકો પણ હવે ઓનલાઈન ધિરાણની સરળ પ્રક્રિયા કરી શકે તે માટે આ રહ્યા જરૂરી સૂચનો. કેવી રીતે કરી શકાશે ઓનલાઈન અરજી? લાભાર્થીઓએ સૌ પ્રથમ ggdc.apphost.in વેબસાઇટમાં લોગિન કરવાનું રહેશે, જે બાદ પશુપાલન, પરિવહન, ઉચ્ચ શૈક્ષણિક, નાના ધંધા, ન્યૂ સ્વર્ણિમા, માઇક્રો ફાઇનાન્સ એમ કુલ 6 પ્રકારના ધિરાણમાંથી કોઈ પણ એક પ્રકારની યોજનાની પસંદગી કરવાની રહેશે. ત્યાર પછી અરજી ફોર્મ ભરીને ફોટો, સિગ્નેચર, ડોક્યુમેન્ટ અપલોડ કરીને અરજી ફોર્મ કન્ફર્મ કરવાનું રહેશે. કન્ફર્મ કરતાની સાથે જ ઓનલાઈન અરજી નિગમ કચેરીમાં પહોંચશે. નિગમ કચેરીમાં અરજી આવ્યા બાદ અધિકારીશ્રી તેમજ લાભાર્થી પસંદગી સમિતિની ઝડપી મંજૂરી આપીને ત્યારબાદ સ્થળ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરાશે. જિલ્લા અધિકારી સ્થળ ચકાસણી કરીને લોન અંગેનો અભિપ્રાય નિગમને આપશે, જે પછી નિગમ તુરંત જ અરજદારને યોજના પ્રમાણે જરૂરી દસ્તાવેજ રજૂ કરવાની જાણ SMS અને પત્ર દ્વારા કરશે. અરજદાર જરૂરી દસ્તાવેજ રજૂ કરતાની સાથે નિગમ અરજદારની લોન મંજૂર કરીને બેંક ખાતામાં લોનની રકમ જમા કરશે. છે ને કેટલી સરળ પ્રક્રિયા! અને હા, આ માટેનો સમયગાળો પણ ખૂબ જ નાનો છે, માત્ર 1-2 મહિનાનો. લોન મળ્યાના 1 મહિના બાદ અરજદારે હપ્તા ભરવાની શરૂઆત કરવાની રહેશે. આજે આખું વિશ્વ ઓનલાઈન બની રહ્યું છે, ત્યારે ઓનલાઈન વિશ્વથી ગુજરાત અને ગુજરાતના ગોપાલકો શા માટે પાછળ રહે?
ગુજરાત ગોપાલક વિકાસ નિગમ કે જે રબારી ભરવાડ અને તમામ ગોપાલકો માટે ધિરાણ અને અગત્યની યોજનાઓનું અમલ કરે છે એ તમામ યોજનાઓનું અમલ ઇલેક્ટ્રોનિક ઢબે થાય એ માટે રાજ્ય સરકારનું અભિગમ છે. આ અભિગમ પ્રમાણે જે જુદી જુદી યોજનાઓ છે એની અરજીઓ લોન મેનેજમેન્ટ સિસ્ટમ મારફત જે નિગમમાં આવે, નિગમમાં એની ચકાસણી થાય અને કમ્પ્યુટરાઇઝ્ડ પદ્ધતિથી ડ્રોની જરૂરિયાત પડે તો એ કાઢવામાં આવે અને પછી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે DBT મારફત જે તે લાભાર્થીના ખાતામાં બેંક ખાતામાં આ રકમ જમા થાય એ પ્રમાણેના પ્રયાસો ગોપાલક નિગમે કર્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃઢ નિર્ધાર અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના અથાગ પ્રયાસે આજે ગુજરાતને બનાવ્યું છે ગ્લોબલ ગુજરાત. ગોપાલકોના વિકાસ અર્થે સતત કાર્યશીલ ગુજરાત ગોપાલક વિકાસ નિગમ લિમિટેડ, ગાંધીનગર.